इलेक्ट्रिक वाहनों खरीदवा माटे लोको खूब आकर्षाई रहा छे, त्यारे जो तमे ओला इलेक्ट्रिक बाइक खरीदवानुं विचारता हो तो सावधान थई जजो, तमारी साथे पण थई शके छे छેતરપિંડી। અમદાવાદમાં એક ગ્રાહક પાસેથી બાઇકના પૂરેપૂરા પૈસા લઈ લેવાયા છતાં હજુ સુધી બાઇક મળી નથી અને મનાઈ રહ્યું છે કે દેશમાં લાખો લોકો સાથે આવું બન્યું છે। જુઓ આ ખાસ રિપોર્ટ। ઓલાની ઇલેક્ટ્રિક બાઇક લેવા જતા થઈ છેતરપિંડી। અમદાવાદના ગ્રાહકે નોંધાવી ફરિયાદ। દેશભરમાં 2000 કરોડથી વધુના કૌભાંડની આશંકા। બાઇકના પૂરેપૂરા રૂપિયા આપ્યા છતાં ન મળી બાઇક। દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધતા લોકો હવે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે। લોકો હવે મોટી સંખ્યામાં ઇલેક્ટ્રિક વાહનો ખરીદી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં રહેતા હિતેન્દ્ર શાહને ઓલાની ઇલેક્ટ્રિક બાઇક ખરીદવી ભારે પડી છે। લોકોને ટેક્સીની સુવિધા પૂરી પાડનારા ઓલા કંપનીએ S1 અને S1 Pro એમ બે મોડેલ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી, જેમાં ઇલેક્ટ્રિક બાઇકની જેની કિંમત 1,29,999 નક્કી કરવામાં આવી હતી, પરંતુ જુદા જુદા કારણો આપી ગ્રાહક પાસેથી 1.45 લાખ વસૂલવામાં આવ્યા અને તેનું કોઈ બિલ પણ આપવામાં આવ્યું નહીં। માર્ચ મહિનાના અંત સુધીમાં ડિલિવરી ન મળતા અમદાવાદના ગ્રાહકે અનેક ઈમેલ કર્યા, પરંતુ કંપની દ્વારા જુદા જુદા બહાના આપવામાં આવ્યા। કંટાળીને ગ્રાહકે પોતે વકીલ હોવાથી કંપનીને નોટિસ મોકલવામાં આવી। મેં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી, કોર્પોરેટ એફેર્સ મિનિસ્ટર સીતારમણબેન ત્રીજા, પિયુષ ગોયલ કોમર્સ મિનિસ્ટર, ચોથા નીતિન ગડકરી RTO અને રોડ જે એમની અંડરમાં આવે એમને, તથા ઓફિશિયલ્સ એટલે કે ROC બેંગ્લોર અને એના સેક્રેટરી કંપની એફેર્સના જે તેલંગાણામાં બેસે એમને પણ નોટિસો મોકલી, એટલે ROC તરફથી એમની સામે લીગલ કાર્યવાહી 6 તારીખે શરૂ કરવામાં આવી। હિતેન્દ્ર શાહનો દાવો છે કે કંપનીએ 1 લાખ ગ્રાહકોએ આ બાઇક માટે પૈસા આપ્યા હોવાની માહિતી સામે આવી હતી। 2000 કરોડથી વધુનો કૌભાંડ હોવાની આશંકા છે, જેની યોગ્ય તપાસ થવી જોઈએ, તેમજ ઇલેક્ટ્રિક વાહનો ઉપર રોડ ટેક્સ તથા RTO ટેક્સ માફી હોવા છતાં આ કંપની દ્વારા દરેક ગ્રાહકો પાસે ખોટી રીતે નાણાં ઉઘરાવ્યા છે। હકીકતમાં એમણે ઇન્સ્યોરન્સ સાથે મારી જો પૈસા લઈ લીધા છે, રોડ ટેક્સ અને RTO રજિસ્ટ્રેશન ચાર્જિસ કાયદા પ્રમાણે ના લઈ શકે એના બી પૈસા એ લોકોએ કલેક્ટ કરી લીધા છે, ત્રીજું હેન્ડલિંગ ચાર્જિસ ના લઈ શકે એ પણ એમણે લીધેલા છે, ચોથું જે 10,000 રૂપિયા એમણે વધારાના ઉઘરાયા છે આ RTOના એ પણ રિફંડ નથી કર્યા, અને અંડર ઇન્વોઇસ કરી રહ્યા છે એ લોકો 1,03,999 ઇન્વોઇસ આપે છે। આ ક્લિયર કટ GST અને CST ચોરી છે। અગાઉ તો લોકો પાસેથી જે કિંમત છે એનાથી વધારે એ લોકો રૂપિયા ઉઘરાઈ રહ્યા છે। દાવો છે કે કંપની ગ્રાહકો પાસેથી જરૂરિયાત કરતાં વધુ કિંમત વસૂલી રહી છે, માટે કેન્દ્ર અને રાજ્ય સરકારનું પણ ધ્યાન દોર્યું છે। આમ એક તરફ ઇલેક્ટ્રિક બાઇક લેવા માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે, ત્યારે ઓલા કંપની દ્વારા ગ્રાહકોને ક્યારે બાઇકની ડિલિવરી અપાશે તે એક મોટો સવાલ છે। રોનક વર્મા, TV9 અમદાવાદ।